જોઈએ કે આપણે ત્રણ પંચમાંશને દશાંશ સ્વરૂપે લખી શકીએ કે નહીં. હું તમને જાતે જ કરવા માટે કહું છું. અહીં થોડી હિંટ આપીશ. શું આપણે તેને ફરીથી લખી શકીએ? પંચમાંશ સ્વરૂપે હોય તો તેના કરતા શું તેને દશાંશ સ્વરૂપે લખી શકાય? આપણે તેને છેદમાં 10 હોય તેવા અપૂર્ણાંક ફ્રેક્શન તરીકે લખવાની કોશિશ કરીએ. પરંતુ પહેલા આપણે તેને આકૃતિની મદદથી સમજીએ. ધારો કે આ એક પંચમાંશ છે. આપણે તેને કોપી કરીને પેસ્ટ કરીએ તો આ બે પંચમાંશ થશે. તેવી જ રીતે આ ત્રણ પંચમાંશ થશે, આ ચાર પંચમાંશ થશે અને આ પાંચ પંચમાંશ અથવા તો એક પૂર્ણ થશે. આપણે આ પાંચમાંથી ત્રણમાં કલર કરવા માંગીએ છીએ. આપણે ત્રણ પંચમાંશ વિશે વિચારવા માંગીએ છીએ. તો આ ત્રણ પંચમાંશ છે. આ અહીં આ ત્રણ પંચમાંશ છે. આપણે ત્રણ ભાગમાં કલર કરીએ આ પ્રમાણે. હવે હું તેને દશાંશ સ્વરૂપે કઈ રીતે લખી શકું? ત્રણ પંચમાંશને બદલે ચોક્કસ સંખ્યાનું દશાંશ. આપણે આ આખાને દશાંશમાં વિભાજીત કરીએ. તેને કરવાની સરળ રીત આ દરેક પંચમાંશને લઈ તેને બે દશાંશમાં ફેરવવાની છે. તો હવે તે કરીએ. જો આપણે તે આ પ્રમાણે કરીએ તો હવે આપણી પાસે બે ગણા ભાગ છે. તેને વિચારવાની બીજી રીત કે આપણે આ દરેક ભાગને 2 થી ગુણી રહ્યા છીએ. તો હવે આપણી પાસે 10 ભાગ છે. આ દરેક દશાંશ છે અને તેમાંના ત્રણ ભાગ પણ હવે 2 ગણા થશે. આપણી પાસે ગુલાબી ભાગના 2 ગણા છે. આપણે અહીં તેને પણ 2 થી ગુણીશું. આપણે અંશ અને છેદનો 2 થી ગુણાકાર કર્યો. તમને હવે તે સમજાયું હશે. જ્યારે આપણે પંચમાંશ વિશે વાત કરીએ આપણે તેને હવે બમણું કર્યું. તે હવે એક પંચમાંશની જગ્યાએ 2 દશાંશ છે. તમારી પાસે 1 દશાંશ અને 1 દશાંશ છે. તે જ પ્રમાણે અહીં બધે 1 દશાંશ લખવાનું ચાલુ રાખીએ તો આ દરેક ભાગ 1 દશાંશ જેટલા થશે. આ પ્રમાણે આ બધા જ ભાગ હવે 1 દશાંશ છે. તેમાંના દરેક 3 એ 2 ગણા દશાંશ છે. એટલે કે 3 પંચમાંશ હવે 6 દશાંશ છે. તે હવે 6 ના છેદમાં 10 એટલે કે 6 દશાંશ છે. હવે આ રસપ્રદ શા માટે છે? તો આપણે તેને 6×1 દશાંશ સ્વરૂપે લખી શકીએ. અને તેને દર્શાવવાની બીજી રીત શું છે? જ્યારે આપણે તેને દશાંશ સ્વરૂપે લખીએ ત્યારે આપણે દશાંશ સ્થાને જઈશું. આપણે તેને લખીએ 0. અહીં આ જે જમણી બાજુ છે તે દશાંશ સ્થાન છે. અહીં આ એકમ સ્થાન છે અને આ દશાંશ સ્થાન છે. આપણી પાસે કેટલા દશાંશ છે? આપણી પાસે 6 દશાંશ છે. તો આપણે તેને 0.6 તરીકે લખી શકીએ. તે 0.6 બરાબર થશે. અને આપણે તે પૂરું કર્યું. તેને આપણે દશાંશ સ્વરૂપે દર્શાવ્યું. 0.6 એ 6 દશાંશ જ છે અને તેને 3 પંચમાંશ તરીકે પણ લખી શકાય.